ખુબજ મહત્વ નો ટોપિક છે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ અગત્ય નું રહેશે અત્યાર સુધી આપણે સાર્ક સંમેલન વિશે અભ્યાસ કર્યો છે બરાબર એના પછી જી ટ્વેન્ટી આપણા માટે તો શરૂઆત કરીએ મિત્રો ખાસ ધ્યાન આપીશું તો એડીબી ની સ્થાપના પહેલી વસ્તુ એડીબી ની સ્થાપના મિત્રો ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો સાસઠ માં કરવામાં આવી હતી બરાબર પહેલો મુદ્દો ધ્યાન આપજો મિત્રો ADB ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ADB ની સ્થાપના ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો માં કરવામાં આવેલી છે okay એના પછી આપણે વાત કરીશું ADB નું વડુ મથક બરાબર તો ADB નું વડું મથક ક્યાં આવેલું છે તો મનીલા બરાબર જે ફિલિપાઈન્સ માં આવેલું છે ખાસ ધ્યાન આપીશું ADB નું વડુ મથક ક્યાં આવેલું છે મિત્રો ફિલિપાઈન્સ બરાબર મનીલા જે ફિલિપાઈન્સ માં આવેલું છે તો અત્યાર સુધી તમને જરા પ્રશ્ન કરી દઉં છું ધ્યાન આપીશું મિત્રો કેવો પ્રશ્ન કે સૌ પહેલા મેં તમને સાર્ક સંમેલન અભ્યાસ કરાવ્યો તો બરાબર તો સાર્ક નું વડુ પંથક જો તમને ખ્યાલ હોય તો બરાબર જેનું રિવિઝન કરવું પણ જરૂરી છે તો નેપાળની રાજધાની કાઠમંડુ બરાબર કાઠમંડુ જે સાર્ક નું શું કહેવાય વડુ મથક છે તેમાં G20 વિશે મેં તમને ગઈકાલે વાત કરી હતી બરાબર કે G20 નું કોઈ વડુ મથક નથી જે સભ્ય દેશ એનું આયોજન કરે બરાબર એ જ એનું શું કહેવાય કરવામાં આવેલી છે ઓકે હવે મહત્વની વસ્તુ એ જોવાની છે કે એડીબી માં બરાબર કુલ 67 સભ્ય નો સમાવેશ થાય છે તમને પ્રશ્ન પૂછાય કે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક માં કેટલા સભ્ય દેશો છે તો 67 સભ્ય દેશો છે જેમાં 48 એટલે કે 48 48 એશિયાના દેશો છે અને 19 દેશો 19 બરાબર એશિયાની બહારના દેશો છે ખાસ મહત્વની વસ્તુ ધ્યાન આપવાની છે કે એડીબી માં કુલ 67 સભ્ય દેશોનો સમાવેશ થાય છે જેમાં આ 67 ની અંદર 48 સભ્યો એશિયાના દેશો છે ખાસ ધ્યાન આપજો ફાઈટ પ્રોવર્ટી ઇન મોટો ઉદ્દેશ બરાબર ખાસ મહત્વની વસ્તુ આપણે છે એ પણ ઓકે તો એનું સૂત્ર એનું મોટો ઉદ્દેશ

જે ખૂબ જ મહત્વની વસ્તુ છે આપણા માટે મિત્રો તો આપણે મહત્તમ પ્રશ્નો લાયક હતા એ બધાની ચર્ચા કરી હવે આગળ વધીશું તો ખૂબ જ મહત્વની વસ્તુ છે તમને પ્રશ્ન આવો પરીક્ષામાં એક્ઝામમાં પૂછી જાય કે એડીબી જે બેંક છે એશિયન ડેવલપમેન્ટ બેંક માં ભારતનો શેર કેટલો છે તો ભારતનો શેર છે છ પોઈન્ટ ચાર ટકા બરાબર આ ખાસ ધ્યાન આપવાનું છે કે એડીબી બેંકમાં ભારતનો શેર છે મિત્રો છ પોઈન્ટ ચાર ટકા જે ખૂબ જ મહત્વની વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે એડીબી માં સૌથી વધારે શેર કયા દેશનો છે એવું પૂછાય તો જાપાનનો છે ભાઈ એ પણ ધ્યાન આપજો વિધાનો પૂછશે જીપીએસસી ભાઈ વિધાનો તમને પૂછશે આવી રીતે ધ્યાન આપજો એશિયન ડેવલપમેન્ટ બેંકમાં સૌથી વધારે શેર કયા દેશનો છે આવો ક્લાસ થ્રી માં આવો પ્રશ્ન પૂછાશે તો જવાબ આવશે જાપાન જ્યારે તમને વિધાન પૂછી દેશે જાપાન ની જગ્યાએ અહીંયા બીજો કોઈ દેશ કરી દેશે બ્રિટન કરે બરાબર અમેરિકા કરે તો ધ્યાન આપજો અસત્ય થઈ જશે બરાબર તો એડીબી માં સૌથી વધારે શેર જાપાનનો છે પંદર પોઈન્ટ સાત ટકા જયારે એડીબી માં ભારતનો શેર જે છે એ છે તો આ મિત્રો મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે ખૂબ જ મહત્વની વાત કરીએ આપણે એ બાબતે અને એડીબી નો મુખ્ય ઉદ્દેશ આપણે હમણાં જ વાત કરીએ ફાઇટ પ્રોવર્ટી ઇન એશિયા એટલે એશિયાઈ દેશોમાંથી ગરીબી હટાવી અને આર્થિક વિકાસ કરવો ખાસ ધ્યાન આપજો મુખ્ય ઉદ્દેશ સ્થાપના ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો સાસઠ બરાબર સ્થાપના કઈ હતી તો ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો સાસઠ ના રોજ એની સ્થાપના કરવામાં આવી એનું વડું મથક છે મનીલા

ઓકે સૂત્ર પણ જોયું એશિયાઈ દેશોમાંથી ગરીબી હટાવી અને આર્થિક વિકાસ કરવો એડીબી ના મુખ્ય કાર્ય વિશે ચર્ચા કરવાની છે તો મુખ્ય કાર્ય કયા કયા છે તો વિકાસશીલ સભ્ય દેશોના આર્થિક અને સામાજિક પ્રગતિ માટે લોન તેમજ ઇક્વિટી નિવેશન ઉપલબ્ધ કરાવ બરાબર મહત્વની વસ્તુ છે લોન વિકાસશીલ સભ્ય દેશોના આર્થિક અને સામાજિક પ્રગતિ માટે મિત્રો ધ્યાન આપજો વિકસિત શબ્દ અને વિકાસશીલ શબ્દ આ બે શબ્દમાં ઘણો ફેર છે વિકસિત અને વિકાસશીલ જે ઓલરેડી ડેવલપમેન્ટ થઈ ગયેલું છે એને વિકસિત કહેવાય જે ડેવલપમેન્ટની દિશામાં છે વિકાસની દિશામાં છે એને વિકાસશીલ કહેવાય આપણું ભારત આપણું ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે બરાબર આ પણ ખાસ એક મહત્વની વસ્તુ છે હજુ વિકાસની દિશામાં છે હજુ પૂરે પૂરેપૂરું બરાબર એ વિકસિત થઈ ચુક્યું નથી જયારે અમેરિકા તમને કે તો અમેરિકા એક વિકસિત દેશ છે બરાબર વિકસિત રાષ્ટ્ર છે ધ્યાન આપજો ખાસ તો મુખ્ય કાર્ય આ સભ્ય દેશોના આર્થિક અને સામાજિક વિકાસ પ્રગતિ બરાબર પ્રગતિ કો વિકાસ કો એના માટે લોન આપશે બીજા નંબર ઉપર જોઈએ મિત્રો વિકાસ પરિયોજના કાર્યક્રમ સેવાઓ વિકસિત કરવા અને તેને લાગુ કરવા માટે તકનીકી સહાય આપશે બરાબર વિકાસ માટે જે યોજનાઓ ઘડવામાં આવશે પરિયોજના કાર્યક્રમ સેવાઓ વિકસિત કરવા માટે અને લાગુ કરવા માટે તકનીકી સહાય આપશે શું આપશે ભાઈ તકનીકી સહાય અને નંબર ત્રણ કે વિકાસશીલ સભ્ય દેશોમાં સમન્વયકારી વિકાસ નીતિઓ અને યોજનાઓમાં સહાયતા અંગેની મુશ્કેલીઓમાં કાર્યવાહી કરશે ઓકે તો એ પણ આપણે મિત્રો જાણવું ખૂબ જરૂરી હતું કે વિકાસશીલ સભ્ય દેશોમાં સમન્વય કાર્ય વિકાસ નીતિઓ અને યોજનાઓમાં સહાયતા અંગેની મુશ્કેલીઓમાં કાર્યવાહી કરશે તો ઇન તમને ખબર પડી ગઈ ભાઈ કે એડીબી બેંકનું કાર્ય શું છે બરાબર તો પહેલો તો આપણે જોયું એના ઉદ્દેશ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય છે કે એશિયાઈ દેશોમાંથી ગરીબી હટાવવાની છે એશિયાઈ દેશોમાંથી ગરીબી હટાવવાની છે વિકાસ સાધવાનો છે તો એના અનુસંધાને આપણે ચર્ચા કરીએ મિત્રો તો જે વિકાસશીલ સભ્ય દેશો જે છે એના આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રગતિ માટે લોન આપશે તકનીકી સહાયો પૂરી પાડશે વિકાસ પરિયોજના કાર્યક્રમો કરશે ઓકે અને વિકાસશીલ સભ્ય દેશોમાં સમન્વયકારી વિકાસ નીતિઓ અને યોજનાઓમાં સહાયતા અંગેની મુશ્કેલીઓમાં કાર્યવાહી કરશે તો એના મુખ્ય કાર્યો આપણે બહુ સરસ રીતે ચર્ચા કરી મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું છે ભાઈ ઓકે તો એની પણ આપણે આગળ વાત ચર્ચા કરી

લીધેલી છે પરિવહન માટે સંચાર માટે ઉદ્યોગ માટે અને સામાજિક સંરચના ક્ષેત્રે લોન લીધેલી છે મિત્રો તો એ પણ તમારે એક ખાસ મહત્વની વસ્તુ તમારે ધ્યાન રાખવાનું હશે મિત્રો બરાબર તો ખાસ સમજશું એ બાબતે અને આગળ વાત કરીએ મિત્રો

ઓકે તો આ દરેક મહત્વની વાત કરી મિત્રો એડીબી બેંક હવે તમને પૂછાય તો તમારો માર્ક્સ જવો જોઈએ નહીં આપણે ડેલી આવી રીતે સાડા બાર વાગે બરાબર સાડા બાર વાગે બરાબર પંદર થી વીસ મિનિટ પચીસ મિનિટ જેવો ટોપિક બરાબર તો એ આધારિત આપણે ચર્ચા કરવાની છે તો આજનો આપણો ટોપિક બહુ મહત્વનો હતો મિત્રો તો એના વિશે આપણે ચર્ચા બહુ સરસ રીતે ચર્ચા કરી છે તો ખાસ તમારે ધ્યાન આપવાનું છે મિત્રો બરાબર જેથી કરીને યાદ રાખજો કોઈ દિવસ ભૂલ પડે નહીં મિત્રો મહત્વની વસ્તુ હતી આપણા માટે ઓકે તો જરા ફરીથી એકવાર આપણે રિવિઝન કરીએ છીએ તો એડીબી ની સ્થાપના ક્યારે કરી મિત્રો ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો છાસઠ

એમાં સભ્ય દેશો કેટલા તો 67 કેટલા છે એશિયા સ્પેસિફિક વિસ્તાર અને એનું સૂત્ર ધ્યાન આપજો કે ફાઇટ પ્રોવર્ટી ઇન એશિયા એન્ડ સ્પેસિફિક તો એશિયાઈ દેશોમાંથી ગરીબી હટાવવાની છે ભાઈ એશિયાઈ દેશો શું હટાવવાની છે ભાઈ

બરાબર લોન આપશે શું આપશે મિત્રો લોન આપશે તો બહુ ખૂબ મહત્વની લોન લેવાનું શરૂ કર્યું અને ઉર્જા ખાતે લોન લીધી પરિવહન ખાતે લીધી સંચાર ખાતે ઉદ્યોગ અને સામાજિક સંરચના માટે ભારતે લોન લીધેલી છે મિત્રો તો એ પણ તમે ખાસ ધ્યાન આપીશું અને ભારત એ એશિયાઈ વિકાસ બેંકના નિર્દેશક મંડળના કાર્યકારી નિર્દેશક તરીકે છે અને જેના અધિકાર ક્ષેત્રમાં ભારત દેશ પોતે બાંગ્લાદેશ ભૂટાન લાઓસ પીડીઆર અને તજાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો તો બહુ સરસ રીતે આપણે રિવિઝન સાથે પણ આખો ટોપિક મસ્ત ક્લિયર કરી લીધો મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું હતું ત્રણ ટોપિક આપણા પૂરા થયા આમાં એક સાર્ક સંમેલન વિશે વાત કરી મહત્વના સંગઠનમાં G20 વિશે ગઈકાલ વાત કરી અને આજે આપણે ADB બેંક વિશે ચર્ચા કરી મિત્રો કોના વિશે ચર્ચા કરી ભાઈ ADB બેંક વિશે આપણે ચર્ચા કરી જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ મહત્વના રહેશે દિલ્હી હું બાર નથી છે આવો એક ટોપિક લઈને આવીશ તમારા માટે બરાબર તમારે ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો તમે પણ જુઓ તમારા મિત્રોને પણ મોકલો ખૂબ જ મહત્વની વસ્તુ છે તો આપણે જરા વાત કરીએ અનએકેડેમીમાં

અને ફ્રી ફ્રીશિયલ ક્લાસ પણ અવેલેબલ છે મિત્રો ઓકે અને સબસ્ક્રિપ્શનમાં ઈ એમ આઈ ઓપ્શન પણ છે બહુ સરસ મજાની વાત કરવામાં આવેલી છે અહિયાં અને આપણે બધા જ પસંદગીના એજ્યુકેટરની સાથે મોબાઈલમાં ગમે તે સમયે ગમે તે શાંતિ ભણી શકીએ છીએ દાખલા તરીકે એક્ઝામ્પલ ફોર કન્સ્ટિટ્યુશન છે ઇન્ડિયન પોલિટી છે તો એની કમ સે કમ ચાર થી પાંચ ફેકલ્ટી છે તમને જે ફેકલ્ટી અનુકૂળ લાગે એની સાથે તમે અભ્યાસ કરી શકો છો ઇવન મિત્રો તમે આપ કોઈ વિડીયો લાઈવમાં ચૂકી ગયા છો તો એના રેકોર્ડ ફોર્મ માં પણ જોઈ શકશો એટલી સરસ મજાની ફેસેલીટી અહીંયા તમને આપવામાં આવેલી છે બધા જ ક્લાસ પછી ક્લાસ નોટ મળી રહે છે અને દર ચોથા સેશન એ શંકા ક્લિયરિંગ સત્ર હોય છે જેમાં તમને કોઈ મૂંઝવણ હશે ને તો એ દૂર કરવામાં આવશે તમારી કોઈ મૂંઝવણ હશે તો દૂર કરવામાં આવશે મિત્રો ખૂબ જ વસ્તુ છે અને રિચ્યુઅલ અંદર વાત કરું તો બરાબર આપણું યુટ્યુબ સેશન ડેલી ત્રણ વાગે સ્પેશિયલ ક્લાસ ત્રણ વાગે સ્પેશિયલ ક્લાસ છે આજે મિત્રો બે વાગે મેરેથોન છે ખાસ મહત્વની આવી જજો સ્પેશિયલમાં બરાબર અને ડેલી ત્રણ વાગે મારો સ્પેશિયલ ક્લાસ હોય છે અને પ્લસમાં

પોલિટી હું અભ્યાસ કરાવવાનો છું મિત્રો તો જલ્દી થી મિત્રો સબસ્ક્રિપ્શન લઈ સ્ટેન કયો કોડ ઉપયોગ કરવાનો છે તમારે યાદ રાખજો જ મહત્વની વસ્તુ રહેશે તમારા માટે અને મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરે બહુ મહત્વના ન્યુઝ છે સત્યાવીસ સપ્ટેમ્બરે દસ વાગે બરાબર તો ખાસ મહત્વની વસ્તુ તમે બાબતે ધ્યાન આપશો સર દ્વારા આયોજિત બરાબર જે તમને સોલ્યુશન કરાવશે પછીથી બરાબર તો ખાસ તમારે બાબતે ધ્યાન આપવાનું છે મિત્રો અને સરસ મજાનો ટેસ્ટ છે ટેસ્ટમાં એનરોલ કરી દો તમને કેટલું આવડે છે એનું મૂલ્યાંકન કરો બરાબર બરાબર હું તમને આવી રીતે યુટ્યુબ સેશન ઉપર અભ્યાસ કરાઈશ બરાબર ખૂબ જ મહત્વના ટોપિક જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ જ મહત્વના રહેશે તો આજનું સેશન આપણે અહિયાં સુધી રાખીએ છીએ મિત્રો જય હિન્દ જય ભારત